બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આરોગ્ય તંત્ર દ્વારા અંધશ્રદ્ધા અટકાવવાના મુદ્દે જનજાગૃતિ લાવવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમીરગઢ ટ્રાઇબલ વિસ્તાર હોવાથી સ્થાનિક આદિવાસી પ્રજા બીમાર પડે તો પણ તેનો ઇલાજ કરાવવા માટે ભુવાઓ પાસે જતા હોય છે, જેના કારણે લોકોમાં અંધશ્રદ્ધા જોવા મળી રહી છે. આ અંધશ્રદ્ધા દૂર કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ભુવાઓ સાથે એક બેઠક કરવામાં આવી હતી, જેમાં ભુવાઓની દુવાની સાથે દવા પણ કરાવે તેવી સલાહ આદિવાસી પ્રજાને આપે તેવી હિમાયત કરવામાં આવી હતી. ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આગામી 16 જુલાઈ 2018થી ઓરી અને રૂબેલા એ બે રોગો સામે રક્ષણ મેળવવા માટે આપણે રસીકરણનો એક મહા કેમ્પ શરૂ કરી રહ્યા છીએ. એ સંદર્ભે આજે અમીરગઢ તાલુકાના કેદારનાથ મુકામે ગામ લોકોમાં આ રોગ વિશે અને એની રસી વિશે જાગૃતિ આવે એ ઉપક્રમે જે આપણા તાલુકામાં વિવિધ ગામોમાં જે ભુવા છે બરોબર, એ લોકો એમની જે પ્રેક્ટિસ કરે છે તો એ લોકોને ભુવાઓ એમની પ્રેક્ટિસ સાથે સાથે આરોગ્યની પણ સેવાઓ ગામ લોકો લે એ માટે પૂરતો પ્રચાર કરે એ માટે આજે ભુવાશ્રીનું સન્માન અને એમને આ કેમ્પ વિશે પૂરતી માહિતી આપવા માટે આજે એક પ્રોગ્રામ કરવામાં આવ્યો. એ આ પ્રોગ્રામમાં આરોગ્યના અધિકારીઓ સ્ટાફ ઉપરાંત અમીરગઢ તાલુકાના 44 જેટલા ભુવાશ્રીઓ હાજર રહ્યા હતા અને એમને ઓરી અને રૂબેલા આ બે રોગો સામે રક્ષણ મેળવવા માટે જે રસી આપવાની છે એ રસી અને તેનાથી થતા જે ફાયદા એ વિશે પૂરતી માહિતી આપવામાં આવી.